મોડાસા તાલુકાના ગોરખવા ગામના એક જ ખેડૂત માટે દીપડો કે મુસીબતનું કારણ બન્યો. બે માસમાં એક જ પશુ માલિકના બે પશુ બાળનું દીપડાએ મારણ કરતા ગામ સહિત આસપાસના પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો. મોડાસા તાલુકાના ગોખરવા અને નજીક આજુબાજુના વિસ્તારમાં ચાર દીપડા પાણી ખોરાકની શોધમાં ભટકતા હોવાની સાથે સમય અંતરે પશુઓનું મારણ કરતા હોવાથી ખેડૂતો સહિત લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભાટકોટા પંથકમાં દીપડાની દહેશતથી ખેડૂતો અને પશુપાલકો ચિંતિત બન્યા છે. ગોખરવા ગામમાં એક જ ખેડૂતના તબેલામાં ત્રાટકી વધુ એક વખત વાછરડાનું મારણ કરતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એક મહિનામાં એક જ ખેડૂતના બે વાછરડાનું દીપડાએ મારણ કરતા ખેડૂત પરિવારને તંત્ર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. છેલ્લા બે મહિનામાં દીપડાના આતંક મચાવતા ઝડપથી પાંજરે પૂરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી. ના બાજુમાં 100 ફૂટ દૂર જ મારું આ ઘર રહ્યું, નજીકમાં જ રહું છું અને છેલ્લા 4 મહિનાથી દીપડાનો બહુ જ બીક લાગે છે. દીપડો અમારા ઘર સુધી આવી જાય છે. મારા ઘરથી 100 ફૂટ દૂર જ આ વાછડાનું મારણ કરેલ છે. આ તો આ બીજી વખત બન્યું સાહેબ. એટલે આના માટે વન વિભાગ વત્તા તંત્ર જેને લાગતું વળગતું હોય આનો કોઈક રસ્તો કાઢી અને મને આ ભયમાંથી મુક્તિ અપાવે એવું મારી વિનંતી છે. આ બાજુ કેટલા વિસ્તારમાં, કયા કયા વિસ્તારમાં કેટલા સમયથી જોવા મળે છે? છેલ્લા 4 મહિનાથી આ દીપડાનો આતંક છે સાહેબ. અને આટલા નજીકના 10-12 ગામો પછી અત્યારે તો હવે બધા ખેતરોમાં ઘરો કરી દીધો, ખેતરોમાં રહેવા જતા રહ્યા છે. એટલે હવે રાત્રે પાણી વારવા જવું હોય તો એ મુશ્કેલી રહેશે. હવે આ મુશ્કેલીને દૂર કરવા માટે પોજરોની વ્યવસ્થા, બીજી કોઈ પણ વ્યવસ્થા કરવા જેવી હોય એ વ્યવસ્થા, સત્વરે વ્યવસ્થા કરવા અમારી